નમસ્કાર દર્શક મિત્રો, કરંટ ટોપિકમાં હું પીનલ આપ સૌનું સ્વાગત કરું છું. કરંટ ટોપિકમાં આજે વાત કરી રહ્યા છે 31st સેલિબ્રેશનને લઈને. તો 31st સેલિબ્રેશન હવે એવું કહી શકાય કે આપણા ત્યાં ખૂબ જ સામાન્ય બની ગયું છે. હવે દરેકે દરેક વ્યક્તિ અત્યારના યંગસ્ટર્સની વાત કરીએ તો 31st સેલિબ્રેશન માટે અલગ અલગ તૈયારીઓ કરે છે. અને હવે આપણા ત્યાં 31st સેલિબ્રેશનને લઈને જે ઓર્ગેનાઇઝ કરવામાં આવે છે પાર્ટીઝ, તેમાં હંસે હંસે જે યંગસ્ટર્સ છે તેઓ ભાગ લેતા આપણને જોવા મળતા હોય છે. અને આજે વાત કરી રહ્યા છે 31st પાર્ટીને લઈને જે પોલીસની ગાઈડલાઇન બહાર પાડવામાં આવી છે. એમ તો આપણે હંમેશાથી જોતા હોઈએ છીએ કે જ્યારે પણ આપણા ત્યાં નવરાત્રિનું ઓર્ગેનાઇઝેશન થાય કે કોઈ મોટી પાર્ટીનું ઓર્ગેનાઇઝેશન થાય ત્યારે ઓર્ગેનાઇઝ કરવામાં આવે ત્યારે હંમેશાથી પોલીસની ગાઈડલાઇન બહાર પાડવામાં આવે છે. આ વખતે 31st સેલિબ્રેશનને લઈને પણ પોલીસની મહત્ત્વની ગાઈડલાઇન સામે આવી છે કે જેમાં ખાસ કરીને અમુક બાબતો પર ધ્યાન આપવામાં આવી રહ્યું છે કે જેમાં ડાન્સ પાર્ટીની મંજૂરી માટે આયોજકે ઘણા બધા ડોક્યુમેન્ટ્સ આપવા પડશે. જી હા, એટલે હવે જ્યારે તમે કોઈ પણ પાર્ટીમાં જઈ રહ્યા છો ત્યારે તમારી પાસેથી ઘણા બધા ડોક્યુમેન્ટ્સ માંગવામાં આવશે. ડાન્સ પાર્ટીમાં પોલીસની સી ટીમ પણ હશે, કારણ કે આપણે જોતા હોઈએ છીએ કે ક્યાંક ને ક્યાંક જ્યાં જ્યારે પણ આપણા ત્યાં આવી પાર્ટીઝનું ને ઓર્ગેનાઇઝ કરવામાં આવે ત્યારે ન્યુસન્સ જોવા મળતું હોય છે. એટલે ન્યુસન્સને રોકવા માટે જ આ પ્રકારની ગાઈડલાઇન્સ રહેતી હોય છે. પાર્કિંગ, એન્ટ્રી એક્ઝિટ પોઈન્ટ પર સીસીટીવી, મહિલા સિક્યોરિટી રાખવી પણ હવે ફરજિયાત હશે તેવું પણ કહેવામાં આવ્યું છે. ડાન્સ પાર્ટીમાં પોલીસની સી ટીમ પણ હશે. અને મહત્ત્વની બાબત કે ભલે ગિફ્ટ સિટીમાં દારૂની પરમિશન મળી હોય પણ એનો કોઈ પણ ગેરફાયદો ન ઉઠાવવામાં આવે. અને આ પ્રકારની જે પણ પાર્ટીસ ક્લબ્સમાં થઈ રહી છે કે ફાર્મ હાઉસમાં થઈ રહી છે ત્યાં કોઈ પણ ડ્રિંક કરીને ન આવે તે માટેની પણ પૂરી તૈયારીઓ કરવામાં આવશે. હેન્ડ ઓફ એમ મેટલ ડિટેક્ટર પણ ફરજિયાત કરવામાં આવ્યું છે. અને સાથે જ આપણે વાત કરી રહ્યા છે કે આ જે ગાઈડલાઇન્સ છે તેને લઈને જે આયોજકો છે તેમની તૈયારી કેવી જોવા મળી રહી છે. ગત વર્ષે 12 પરંતુ આ વખતે વધુમાં વધુ 30 જેટલા ક્લબ અને ફાર્મ હાઉસમાં જે પાર્ટી છે તેમનું ઓર્ગેનાઇઝેશન કરવામાં આવ્યું છે, ઓર્ગેનાઇઝ કરવામાં આવી છે. આ પાર્ટીની તૈયારીઓ કેવી જોવા મળી રહી છે એની સાથે સાથે યુવાનોમાં 31st સેલિબ્રેશનને લઈને કેવો ઉત્સાહ જોવા મળતો હોય છે અને કઈ બાબતોનું ધ્યાન રાખવું જરૂરી હોય છે, તમામ મુદ્દાઓ પર ચર્ચા કરીશું. જેની માટે મારી સાથે જોડાયા છે હેત વ્યાસ, જે ઓર્ગેનાઇઝર છે, સાગર પટેલ પણ ઓર્ગેનાઇઝર છે, હર્ષ આંગણી યુથ તરીકે આપણી સાથે જોડાયા છે, અમે દેસાઈ સામાજિક કાર્યકર્તા છે જો આપણી સાથે જોડાયા છે. આપ સૌનું સ્વાગત છે, વેલકમ ટુ કરંટ ટોપિક. નમસ્કાર. આજે વાત કરી રહ્યા છે જયારે પાર્ટીને લઈને ત્યારે સૌથી પહેલા સાગરજી આપની પાસેથી જાણવા માંગીશ કે એક ઓર્ગેનાઇઝર તરીકે પોલીસની જે ગાઈડલાઇન્સ આવી છે તમામ બાબતોનું ધ્યાન રાખવામાં કહેવામાં આવી રહ્યું છે, શું કહેશો? સૌથી પહેલા તો આ વખતે વધુમાં વધુ પાર્ટીનું ઓર્ગેનાઇઝ કરવામાં આવી છે એવું કહી શકાય છે. હા, એકચ્યુઅલી આ વર્ષે ખાસી બધી વધી ગઈ છે પાર્ટીઓની. આપણે ઓર્ગેનાઇઝ કર્યું છે જે કેશવ અમૃત ફાર્મ ખાતે કર્યું છે, ત્યાં ઓર્ગેનાઇઝ ચુંડાલ થી તપોવન જતા તરફ રિંગ રોડ ઉપર આપણે 32 જાતની સુવિધા પોલીસની ગાઈડલાઇન પ્રોટોકોલ જે બી આપ્યું છે તે બધું ધ્યાનમાં રાખીને કરવામાં આવેલ છે. પોલીસની બે ટીમ બી હાજર રહેવાની છે. પાર્કિંગની વ્યવસ્થા બી ફૂલ છે, જેના માટે સિક્યોરિટીની વ્યવસ્થા રાખેલી છે. પ્રેક્ષકોને કોઈ તકલીફ ન થાય તેના માટે બાઉન્સરો બી રાખેલા છે. પાર્કિંગમાં સીસીટીવીની વ્યવસ્થા છે અને બધાને એન્જોય થાય 31st તે રીતની આપણે બધી જ વ્યવસ્થા કરેલી છે. જી બિલકુલ, પરંતુ આપને પણ લાગે છે કે ક્યાંક આ વખતે 31st પાર્ટીઝ વધુ ઓર્ગેનાઇઝ થઈ છે? જી હા, ગયા વર્ષે આપણે જોઈએ તો 12 કે 13 જ હતી, આ વખતે તો 30 ઉપર પહોંચ્યું છે અને સંખ્યા વધી ગઈ છે પાર્ટીઓની. ઓકે, હે તો મારો અવાજ આવી રહ્યો છે આપને? હા જી, આપનો અવાજ સંભળાય છે. જી હે, એક ઓર્ગેનાઇઝર તરીકે આપ કઈ રીતે જોઈ રહ્યા છો આ વખતે વધુમાં વધુ પાર્ટીઝ ઓર્ગેનાઇઝ કરવામાં આવી રહી છે અને પોલીસની ગાઈડલાઇન્સ પર આપનું શું માનવું છે? જી જેવી તમે લોકો જે પાર્ટી ઓર્ગેનાઇઝ કરી છે એ વૈષ્ણોદેવી સર્કલ પાસે જે ગુંજન ફાર્મ છે એમાં અમે લોકો ઓર્ગેનાઇઝ કરી છે અને જેને પોલીસની ગાઈડલાઇન જે છે એ પોલીસની ગાઈડલાઇન નું પૂરતું પાલન અમે કરવાના છે. અને આપણે પોલીસની ગાઈડલાઇન એમ જોવા જઈએ તો એક જવાબ સત્ય તો સારું જ છે કે જેટલું બી યુથ આવવાનું છે કે જેટલું બી ક્રાઉડ આવવાનું છે તો એના આપણે શું કે સેફટી માટેનું છે અને પ્લસ ઓર્ગેનાઇઝર બી સેફ રહે છે એ વસ્તુ માટે, જે રીતે ફાયર નું છે કે પછી કેમેરા રાખવાના છે અને પછી આર્ટિસ્ટ નો જે કાગળ માંગ્યો છે, પાર્ટી પ્લોટ નો જે બી લેટર માંગ્યો છે કે પછી બાઉન્સર્સ ને રાખવાના છે, એ જે બી રાખીએ તો જેટલા બી ઓર્ગેનાઇઝર્સ છે એ લોકોને બી સારું થવાનું છે અને એની સાથે સાથે જે બી યુથ આવવાનું છે એમના માટે બી સારું છે. જી બિલકુલ, હવે વાત જયારે યુથની હોય, હર્ષ શું કહેશો? યુથમાં 31st સેલિબ્રેશન ને લઈને કેટલી તૈયારીઓ જોવા મળતી? એમ તો આપણે જોઈએ છીએ કે આ ન્યુ ઇયર હવે ઇન્ડિયામાં પણ એટલે આપણા દેશમાં પણ એનું જે સેલિબ્રેશન છે તે વધુમાં વધુ જોવા મળતું હોય છે, હવે સામાન્ય બની ગયું છે. યંગસ્ટર્સ પણ 31st સેલિબ્રેશન લઈને કેટલા ઉત્સાહી જોવા મળે છે?
ભલે આ ન્યુ યર આપણી સંસ્કૃતિનો ભાગ નથી, પણ જયારે વાત આવે છે 31st ની, ત્યારે મને લાગે છે કે તમામ યુવાનો એક એનો જે ક્રેઝ છે એ વધી રહ્યો છે. જેમ કે આપણે વાત થઈ કે આ વર્ષે ગત વર્ષે ખાલી 12 આયોજન થયા હતા, ત્યાંથી આ વર્ષે 30 ઉપર આયોજન થઈ રહ્યા છે. મને લાગે છે ક્યાંક ને ક્યાંક ક્રેઝ એટલો વધ્યો હશે તો જ આયોજકોએ એમનું પ્લાનિંગ કર્યું હશે. એટલે જોવા જઈએ જયારે 16 વર્ષથી લઈને 25 વર્ષની ઉંમરના લોકોની કે એ લોકોમાં ક્રેઝ એટલો વધારે છે કે હું જોઈ રહ્યો હતો હમણાં થોડા દિવસો પહેલા કે કદાચ આયોજકોને તો ખબર જ હશે કે 2-2 હજાર 3-3 હજારના એક એક પાસીસ વેચાઈ રહ્યા છે, અને તો પણ લોકો લઈ રહ્યા છે અને બહુ બધી જગ્યાએ તો સોલ્ડ આઉટ પણ થઈ રહ્યા છે. મને લાગે છે ક્રેઝ આ વખતે અલગ જ લેવલનો છે, પણ એ જ એની જોડે જોડે જયારે ક્રેઝ અલગ લેવલનો છે અને જયારે ગીર્દી પણ એટલી થશે તો મને લાગે છે ક્યાંક ને ક્યાંક યુવાનોએ પણ જોવાનું રહેશે કે પછી એ ગેરમાર્ગે ના ચડી જાય. જેમ વાત કરી તમે ચાલુ થતા છે ગિફ્ટ સિટીમાં, જયારે એલ્કોહોલ ને લીકરની બેન હટાવવામાં આવી છે અને ત્યાં એમનું સેલિંગ કરવાનું ચાલુ કરવામાં આવ્યું છે, તો મને લાગે છે ક્યાંક ને ક્યાંક આ વખતે પેરેન્ટ્સ ને પણ એક પ્રશ્ન હશે કે આનો કઈક ગેરમાર્ગે તેમના પુત્ર અને પુત્રી ના છોકરા છોકરીઓ ના ચડી જાય અને કઈ પણ ખોટી વસ્તુ ના થાય. કારણ કે આપણે ગયા વર્ષે ઓલમોસ્ટ 2-3 વાર આપણે વાત કરી હતી ડ્રગ્સ ઉપર અને બહુ બધી ચર્ચાઓ કરી હતી, તો મને લાગે છે કે 31st ડિસેમ્બર ના દિવસે બહુ બધી આ મુદ્દાઓ છે જે ધ્યાનમાં રાખવામાં આવે છે. તો મને લાગે છે બંને પહેલુંમાં જોવા જઈએ તો પેરેન્ટ્સ ને પણ આ વર્ષે ચિંતા પણ વધી છે અને આયોજકોના સાઈડ થી તો આયોજનો વધ્યા જ છે અને ક્રેઝ તો ડેફિનેટલી બહુ જ છે. જો તો અમિતાજી આપનું શું માનવું છે, જેમ કે આપણે વાત કરી કે આ 31st એમ તો આપણી ભારતીય સંસ્કૃતિનો ભાગ નથી, પણ ભારત દેશ અનેકતામાં એકતાનું પણ ઉદાહરણ છે. આપણે બધા જ એક સાથે રહેતા હોઈએ એટલે બધા જ ધર્મના લોકો એકબીજાના જે તહેવારો છે એ પણ હવે સેલિબ્રેટ કરતા થયા છે, એટલે હવે 31st નું ક્રેઝ પણ એટલું જ જોવા મળે છે. શું કહેશો આ 31st ના સેલિબ્રેશન માટે જે ભારત દેશમાં હવે ખૂબ જ વધતું જોવા મળી રહ્યું છે? હા, આ આપણી સંસ્કૃતિનો ભાગ તો નથી, પણ જેમ કે આપણે કીધું એમ કે હવે યુવાનોમાં 31st ને લઈને એટલે મનોરંજન ને લઈને એ લોકોમાં ક્રેઝ ખૂબ જ વધતો જાય છે. તો હું એટલું જ કહેવા માંગીશ કે એ લોકો જાય સેલિબ્રેશન કરે એનો કોઈ આપણને વિરોધ નથી, પણ પોતાની સેફ્ટીનું ધ્યાન રાખે, મહિલા હોય કે પુરુષ હોય તેઓએ પોતાની સેફ્ટીનું ધ્યાન રાખવું જોઈએ. અને આયોજકો દ્વારા બહુ સારી વ્યવસ્થાઓ કરવામાં આવી છે તથા આપણી પોલીસ કર્મચારીઓ દ્વારા પણ બહુ જ સારી એવી એ લોકોએ બંદોબસ્ત તૈયાર કર્યો છે. જેમ કે 5,000 જેટલા કર્મચારીઓ, આપણા પોલીસ કર્મચારીઓ બંદોબસ્તમાં એ દિવસે હાજર રહેવાના છે, ઇવન શી ટીમ પણ હાજર રહેવાની છે. તો મહિલાઓ માટે પણ હું એટલું જ કહીશ કે કદાચ તો બી ચલો કોઈ પ્રોબ્લેમ થાય છે તો 181 અથવા 1091 તેઓ કોલ કરી શકે છે, એમને કોઈ ઇસ્યુ થાય તો. આટલું ધ્યાન રાખે તો વધારે સારું. અને ખાસ કરીને કે તમે ક્યાંય પણ જાઓ છો, કોની જોડે જાઓ છો, તો તમે તમારા ઘરનાને ખાસ જાણ કરીને જવું, કઈ જગ્યાએ જાઓ છો, કયા ફ્રેન્ડ સાથે, કયા સર્કલ સાથે જાઓ છો, તો એ રીતે પણ એ લોકો આપણી સાથે કોન્ટેક્ટમાં રહી શકે. જી જી બિલકુલ. અને સાગરજી જયારે વાત ઓર્ગેનાઇઝ ની કરીએ ત્યારે ડાન્સ પાર્ટીની મંજૂરી માટે પોલીસની સાઈટ પર અરજી કરવાની રહેશે એવું છે ગાઈડલાઈનમાં. આયોજકે પોતાના આધાર કાર્ડ આપવાના રહેશે અને જે તે જગ્યા પર આપ ઓર્ગેનાઇઝ કરી રહ્યા છો એ જગ્યા માલિકી છે કે પછી ભાડાની છે, ભાડે આપવાનો પુરાવો, આ બધા ડોક્યુમેન્ટ્સ બહુ જ બધા આ વખતે આપવા પડી રહ્યા છે. શું કહેશો, ક્યાંક આ થોડું આ વખતે એવું લાગે છે કે થોડું માથા ભારે કામ પણ થયું છે આટલા બધા ડોક્યુમેન્ટ્સ ને, અને ક્યાંક ને ક્યાંક આ જરૂરી પણ લાગે છે? જી જરૂરી તો બિલકુલ જરૂરી છે. આપણે બધી જ જાતના ડોક્યુમેન્ટ બી અમે સબમિટ કર્યા, પોલીસની ગાઈડલાઈન રીતે અમે ચાલવાનું, એ પોલીસે બી અમને જણાવ્યું કે આ રીતની તમારી વ્યવસ્થા જોઈએ. ડોક્યુમેન્ટ તો તમે કહ્યું એ રીતે, મતલબ આ વખતે વધારે તો છે જ, એ રીતે હવે વસ્તુ જરૂરી છે, આપણે ધ્યાન રાખવું પડે અને બધી જ રીતે ડોક્યુમેન્ટ સબમિટ કરીને અમે કમ્પ્લીટ કરી રાખ્યું છે. અને અમદાવાદના બધા આયોજકે આ વસ્તુ ધ્યાન રાખવી જોઈએ, કરવું જ જોઈએ. જી ચોક્કસ. હિત શું કહેશો આપ પણ, ખાસ કરીને જે પણ ગાઈડલાઈન છે જેમાં ફાયર સેફ્ટીનું પ્રમાણપત્ર પણ આપવાની વાત છે, ગવર્મેન્ટ ઓથોરાઇઝ ઇલેક્ટ્રિશિયનનું ઇલેક્ટ્રિક ફિટિંગ પ્રમાણપત્ર, કારણ કે જયારે પણ આપણે કંઈ ઓર્ગેનાઇઝ કરીએ ત્યાં લાઇટિંગનું કામ અને બીજું ઘણું બધું ધ્યાન રાખવું પડતું હોય છે, કોઈ પણ અનિચ્છનીય ઘટના ના બને તો એની માટેની ઓર્ગેનાઇઝરે પૂરેપૂરી તૈયારી રાખવી પડશે, જનરેટરની વ્યવસ્થા, બધું જ તમારા ત્યાં પણ તમે કર્યું છે અને આ ગાઈડલાઇન્સ વિશે આપનું શું માનવું છે? જેવી તમે પહેલા કીધું કે જે ગાઈડલાઈન્સ છે એ બધી ઓર્ગેનાઇઝર ના સેફ્ટી માટેની બી આપણે લોકો જ કહી શકીએ, કારણ કે જે બી સેફ્ટી ના એ લોકો જે બી માગ્યા છે કાગળ
કે પછી જે બી પાટી પ્લોટ ના માગ્યા છે કે ઇલેક્ટ્રિશિયન ના માગ્યા છે, એટલા માટેનો છે કે ભાઈ સેફટી શું કહેવાય રહે કે બીજા કોઈ બી ઇલેક્ટ્રિશિયન કોઈ બી વાયર ને કઈ બી લૂપહોલ રહી જાય છે અને ત્યાં પછી કઈ બી શોર્ટ સર્કિટ થાય છે તો કોઈને બી શું ઈજા ના થાય, એના માટેના બધા જેટલા બી ડોક્યુમેન્ટ છે લોકો માગ્યા છે. તો હું મારું માનવું એવું છે કે ડોક્યુમેન્ટ સેફટી માટેના છે, થોડા ઘણા ડોક્યુમેન્ટ વધારે માગ્યા છે, પણ એ એટ એન્ડ કે ઓર્ગેનાઇઝર કે યુથ જે આવવાનું છે તો એના આપણે સારા માટે જ છે. આવું મારું કેવું છે. વીમા પોલિસી પણ છે એ વખતે, વીમા પોલિસી પણ વધારવી પડશે, શું કહેશો તમે? હા, વીમા પોલિસી છે તો કઈ બી અનહોની કઈ બી ઘટના બને છે કે કોઈ બી કારણોસર કે બધું આપણે લોકો ધ્યાન રાખ્યું, બટ કદાચ કઈ બી બને છે તો વીમા પોલિસી હોય તો જે બી આયોજક છે કે કોઈને બી છે કે કોઈને બી કઈ બી ઈજા થાય છે તો એ માણસને હેલ્પ થાય. જી સાગર, આપનું શું માનવું છે? વીમા પોલિસી પણ બતાવવી પડશે ને એ પણ રાખવી પડશે, એના વિશે આપનું શું? કારણ કે પ્રેક્ષકો ખૂબ ખૂબ બધા ભેગા થશે. વીમા પોલિસીમાં અમે બી ડોક્યુમેન્ટ રાખ્યા છે. વીમા પોલિસીમાં શું છે કે આપણે પાર્કિંગ કરીએ ને ત્યાં અગર કોઈ બી સાધન ને કે કોઈ બી નુકસાન થાય વાહન ને, તેના માટેની બી વીમા પોલિસી આ વખતે રજૂ કરવાની છે એ રીતનું અમને જણાવવામાં આવ્યું હતું, જેની અમે બી જાણ કરી છે. ઓકે હર્ષ, અહીંયા વાત જયારે આપણે યંગસ્ટર્સ ની કરીએ ને ત્યારે ખાસ કરીને જયારે અમદાવાદમાં હવે જેમ કે આપણે આપણને સૌને ખ્યાલ છે ગિફ્ટ સિટીમાં જે છૂટ આપવામાં આવી છે, તો ક્યાંક ને ક્યાંક એની કોઈ આડસર જોવા ના મળે તે બાબતનું ધ્યાન કેટલું રાખવું પડશે અને એની સાથે આપણે મહત્વનો મુદ્દો તો ઉઠાવ્યો માતા પિતા માટે આ ક્યાંક ને ક્યાંક ચિંતાનો વિષય ચોક્કસપણે છે. પણ ભારત દેશના યંગસ્ટર્સ ની વાત કરીએ તો જયારે પણ નવરાત્રી હોય કે પછી આ નાઇટ સેલિબ્રેશન હોય ત્યારે ક્યાંક વધુ છૂટ નો ફાયદો પણ ગેરફાયદો પણ ઉઠાવવામાં આવતો હોય છે, શું કહેશો એવા યંગસ્ટર્સ માટે? સૌથી પહેલા તો આપણે જયારે ગિફ્ટ સિટીની વાત કરી ત્યારે મેં જે પ્રમાણે વાંચ્યું છે ને જે પ્રમાણે મેં જાણ્યું છે એ પ્રમાણે ગિફ્ટ સિટીમાં આલ્કોહોલની સેલિંગ ઇન્ટરનલી જે એના ક્લબ્સ છે કે એના જે બિઝનેસ ઓફિસ છે એમાં થશે, એમાં લિકરની સેલિંગ બોટલની સેલિંગ બહાર નહીં અલાઉડ થાય એ પ્રમાણેની જે પ્રમાણે જાહેરાત થઈ છે એ પ્રમાણે. તો મને નથી લાગતું કે કદાચ એ એરિયામાંથી બહાર તો લિકર સેલ થઈ શકે, કારણ કે બહુ સ્ટ્રિક્ટલી આખું જોવા માં અને પોલીસની પણ એને લઈને પૂરેપૂરી તૈયારીઓ પણ જોવા પૂરી તૈયારી હોય છે, કેમ કે કોઈ પણ આવી રીતે પ્રમિટ ના થઈ શકે કે આપણે આ 31st ના સેલિબ્રેશનમાં એવું કંઈક સામાન્ય રીતે કરી શકીએ. અને જે પ્રમાણે મેં વાંચ્યા હતા તેમને જે ગાઈડલાઈન્સ આવી છે તે પ્રમાણે હરેક જે મેઇન પોઈન્ટ્સ છે સિટીના કે જ્યાંથી પણ તેમને લાગી શકે છે આ આવી પોસિબિલિટીઝ છે ત્યાં બધી જ જગ્યાએ તેમની પોલીસની ટીમ ટ્રાફિકની ટીમ અને જોડે જોડે આપણે જે એલ્કોહોલના જે ટેસ્ટિંગ થતા હોય છે એની જોડે જોડે ઉભા રહેશે ત્યાં. જયારે વાત આવે છે આ પ્રમાણે જે યુવાનો જે ખોટા રસ્તે ચડી જાય છે, કારણ કે તમને 100% છૂટ મળતી હોય છે, 31st નું સેલિબ્રેશન જ છે તે રાતનું સેલિબ્રેશન છે, 12 વાગે 1-2 વાગ્યા સુધી તો નોર્મલી બધા બહાર ફરતા હોય છે. ને જે પ્રમાણે આપણે નવરાત્રીમાં પણ જોયું હતું કે યુવાનો બે વર્ગ છે કે જે સેલિબ્રેશન કરીને ચૂપચાપ ઘરે જતું રહે છે, ને એક આપણે જે વિડીયો ફેમસ થયા હતા પેલા નબીરા વાળા ને કે જે લોકો આખા ગામમાં શું કહેવાય કે બાઇક લઈને ને ખોટે ખોટા નશા કરીને ફરતા હોય છે. તો મને 100% એ લોકોને કેવું છે એ વર્ગને કે આ આપણી ઉંમર છે જયારે આપણે 31st ને એઝ અ એન્ટરટેનમેન્ટ લઈએ, એઝ અ મોજ મસ્તી કરવા માટે લઈએ. અને માતા પિતાને જેમ કે અમિતાજીએ કીધું કે અત્યારનો જે અમારી ઉંમરના લોકો છે એ એક વસ્તુ સૌથી મોટી ભૂલ કરતા હોય છે કે તેમના માતા પિતાને તે કોની જોડે જઈ રહ્યા છે તેમની સંગતિ વિશે કઈ કહેતા નથી, તેનાથી બહુ મોટી અસર થઈ શકે છે. કારણ કે ભલે એ છોકરો સિગરેટ પણ ના પીતો હોય પણ કઈ ખાતો પીતો બી ના હોય પણ તેની સંગતિના કારણે કદાચ ગેરમાર્ગે ચડી શકે છે. તો અમિતાજીએ જે કીધું એ બહુ ઇમ્પોર્ટન્ટ વાત છે કે તમે તમારા માતા પિતાને બધી જ વસ્તુ કહીને જાઓ કે તમે ક્યાં જઈ રહ્યા છો, શું કરવા જઈ રહ્યા છો, સંગતિ કેવી છે, કારણ કે માતા પિતાએ જે જોયું હશે ને આપણે નહીં જોયું હોય તો એ 100% આપણે સીધા માર્ગે રાખી શકીએ. ઘણી બાબતો લોકોને સમય જતા પ્રોબ્લેમ થઈ રહ્યો છે, પાર્ટીમાં જવાની પરમિશન મળી રહી છે તો આપણે એ તો જોઈ શકીએ છીએ કે માતા પિતા એટલા તો આપણને સપોર્ટ કરી જ રહ્યા છે, તો આપણે જો બધું કહીને એમને જોઈએ તો કદાચ જે પણ ધ્યાન રાખવામાં આવે છે સિક્યોરિટીઝ એમાં પણ આપણને ક્યાંક એટલી બધી જરૂર પણ ના પડે, પણ જરૂર પડે છે કારણ કે લોકો નથી સમજતા. અમિતાજી, દીકરી છોકરીઓ માટે શું કહેશો, ખાસ કરીને એવામાં તૈયાર થઈને જવું અને ફ્રેન્ડ્સની સાથે જવું એમાં કઈ બાબતોનું ધ્યાન એમણે પણ રાખવું વધારે જરૂર છે? કારણ કે ઇન ધી એન્ડ તો ક્યાંક ને ક્યાંક બધું એના ઉપર જ આવે છે, એમની સાથે કઈ ના બને, કોઈ છેડતી ના થાય, કારણ કે જે લોકો મિસયુઝ કરતા હોય છે, જે પણ લોકો આ રીતે ગેરરીતિ કરતા હોય છે એમાં ક્યાંક ને ક્યાંક સહન એમને કરવાનું આવે છે, એટલે એવું નથી કે એ લોકોને સેલિબ્રેટ નથી કરવાનું, પણ કઈ બાબતોનું ધ્યાન એમણે ખાસ રાખવું જોઈએ?
મારું એટલું જ કેવું છે કે એમને પણ પૂરેપૂરો હક છે તેમની ફ્રીડમ ને એન્જોય કરવાનો, મનોરંજન ને માણવાનો, 31st ની પાર્ટી ને એન્જોય કરવાનો. પણ મા બાપ અગર આપણા ઉપર ભરોસો મૂકે છે અને તમને ક્યાંક જવાની છૂટ આપે છે તો એઝ મેં કીધું કે તમે ખાલી એમને જણાવીને જાઓ તો પહેલું સેફટી આપણા માટે તો એ જ થઈ જશે. કારણ કે એક એક ટાઈમ થી વધારે અગર ઓવર ટાઈમ થઈ જશે તમારો, તમે એમને 12 કે 1 વાગ્યા સુધીનું તો જણાવો છો કે અમે આટલા ટાઈમમાં પરત આવી જઈશું, તો પછી અગર ઓવર થાય છે કઈ અડધો અડધો કલાક જેવું મોડું થાય છે તો તેઓ એટલીસ્ટ તમને કોન્ટેક્ટ કરી શકે. અગર એ તમારો કોન્ટેક્ટ નથી થતો તો તમારા ફ્રેન્ડ્સ દ્વારા પણ તમને, તમે કીધું હશે કે હું કોના સાથે જઉં છું તો એના દ્વારા બી તમને કોન્ટેક્ટ કરી શકે છે. તો પહેલું તો એ જ ધ્યાન રાખવું જોઈએ કે તમે એમને સાચે સાચું સત્ય કહીને જ જાઓ કે હું આ ફ્રેન્ડ્સ સાથે, પોલીસ કર્મચારીઓ દ્વારા આયોજકોને ઘણી બધી વસ્તુ કીધી છે કે તમારે જેમ કે સીસીટીવી કેમેરા છે કે એન્ટ્રી એક્ઝિટ પોઈન્ટ ઉપર પાર્કિંગમાં, પછી કોઈ કોઈ તીક્ષ્ણ હથિયાર લઈને કોઈ પાર્ટીમાં કે ક્યાં એન્ટ્રી ના કરે તેના માટે જે મેટલ ડિટેક્ટરની કંઈક વ્યવસ્થા છે, પછી કોઈ દારૂડિયાઓ છે કે ડ્રિંક કરીને અંદર એન્ટ્રી કરે છે તો તેઓ માટે બ્રીથ એનાલાઇઝરની વ્યવસ્થા છે, શી ટીમ પણ ત્યાં જ છે. તો બસ બીજી તો કોઈ કઈ નહીં, પણ હા આપણી કરવાની છે. આપણી સાથે જોડાયા સાગર, આપણી સાથે જોડાયેલો કોઈ પણ કહ્યું કે આવ્યો છે, કોઈ પણ એમની રીતે પૂરું ધ્યાન રાખ્યું છે અને જે પણ ગાઈડલાઈન્સ છે તેને ફોલો કરવાનો પ્રયાસ કર્યો છે. આપણે બાકી છે કે યંગસ્ટર્સ પણ આ બધી બાબતોનું ધ્યાન રાખે. આપ તમામ અમારી સાથે જોડાયા તે બદલ આપનું ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ સો મચ. તો કરંટ ટોપિકમાં વાત કરીએ.